नमस्कार दर्शकों, गुजरात पोलिस नी सुमनमानी चाली रही छे, जे आ एक वायरल वीडियो मां जोवा मळे छे। આજે સુરત શહેરમાંથી એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોની સચ્ચાઈ જાણવા માટે સ્પીડ ન્યૂઝ 17 ચેનલ દ્વારા એ વિડીયો વાયરલ વ્યક્તિની શોધખોળ કરી, એ વ્યક્તિને રૂબરૂ સ્થળ પર બોલાવી, એ વ્યક્તિની વ્યથા સાંભળી, ત્યારે ખરેખર હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોરોના છે કે પછી માત્ર ને માત્ર પોલીસની મનમાની ચાલતી હોય। આવો જોઈએ આ વિડીયોના જે વાયરલ વિડીયોના વ્યક્તિ છે તેમની જુબાની। જ્યારે વાત કરીએ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ લોકોને અવારનવાર અપીલ કરતા નજરે પડે છે, ત્યારે ગુજરાત સરકાર વિજય રૂપાણી સાહેબ, જે આપણા ગુજરાતના સીએમ, અવારનવાર લોકોને રિક્વેસ્ટ કરતા અને કોરોના સમયમાં તમામ લોકોની સાવચેતી રાખવા તેમજ ગરીબ પ્રજાને મદદરૂપ થવા માટે અપીલ કરતા પણ નજરે જોવા મળે છે। ત્યારે એક તરફથી આવા અમુક પોલીસકર્મીઓ દ્વારા બીજા ઘણા સેવાભાવી પોલીસકર્મીઓ પર પણ સવાલ ઊભા થતા હોય, ત્યારે આવી રીતે મનમાની કરતા હોય તેના ખિલાફ સુરત કમિશનર સાહેબ તેમજ માનનીય નીતિન પટેલ સાહેબ, માનનીય વિજય રૂપાણી સાહેબ શું પગલાં રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે। ત્યારે જોઈએ આજની એક વાયરલ વિડીયોની સચ્ચાઈ, તે ખરેખર લોકો કેવા થઈ રહ્યા છે। અમિત ડોડિયા સાથે રાજ પીઠવા, સ્પીડ ન્યૂઝ 17 સુરત। અજી નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે સુરતની અંદર કોરોના મહામારી વિશે જે સરકાર તરફથી અવનવા પગલાં લેવામાં આવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની અંદર આવતા પૂણાગામ વિસ્તારમાં જે મહારાણા પ્રતાપ ચોક પડે છે, જે મહારાણા પ્રતાપ ચોકની પાસે પોલીસ દ્વારા અવારનવાર હેરાન કરતા હોય તેવો આજે એક વિડીયો વાયરલ થવામાં આવ્યો હતો, જે વિડીયોના આધારે આજે અમે એ વ્યક્તિને ગોતી અને સ્થળ ઉપર એ વ્યક્તિની મુલાકાત કરી રહ્યા છીએ। જ્યારે એક તરફથી જોઈએ છીએ તો વિજય રૂપાણી સાહેબ ખુદ લોકો જ્યારે દર્દીઓને મળવા જતા હોય ત્યારે કોઈ પ્રકારે રોકવાની, અથવા તો હજી બે દિવસ પહેલાં જ તે કેબિનેટની બેઠકની અંદર વાત કરવામાં આવી કે કોઈ પણ પ્રકારનો વાહન દંડ લેવો નહીં, માત્ર માસ્ક માટે જ દંડ લેવો। બે દિવસ પહેલાં આ કેબિનેટ બેઠકમાં આવ્યું, ત્યારે ગઈકાલે 500 રૂપિયા દંડ લેવો, તમામ કાગળિયા ન હોય એવો પણ નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે આજે સુરતની અંદર એક એવો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોની અંદર વ્યક્તિ પોતાના પેશન્ટને દવાખાના ઉપર ટિફિન લેવા જતા હોય ત્યારે પોલીસવાળા દ્વારા રોકી અને 2500 રૂપિયા દંડ ભરવાનું કહે છે, જ્યારે વ્યક્તિના ખીચામાં 2500 રૂપિયા નથી હોતા, તેમ છતાં પણ પોલીસવાળા પોતાની મનમાની કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થવામાં આવ્યો હતો, જે વિડીયોના આધારે અમે આજે એ વિડીયોમાં જે ભાઈ બોલતા હતા એ ભાઈને આજે સ્થળ ઉપર રૂબરૂ બોલાવી, કોન્ટેક્ટ કરી અને રૂબરૂ બોલાવ્યો છે, અને સ્પીડ ન્યૂઝ દ્વારા વિશેષ અહેવાલ બતાવવા માટે આજે ભાઈને અમે રૂબરૂ બોલાવ્યા છે સ્થળ ઉપર। ખરેખર આ વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયોનું સત્ય શું છે, જે વિડીયો માટે શું સત્ય છે એ આજે એ ભાઈને મળીશું અને વાતચીત કરી લઈશું। જ્યારે આજે કટા જે તમારો ગઈકાલનો વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની સત્ય હકીકત શું છે? એમાં એવું છે કે કાલે સવારે અમે 8 વાગે અમારો એક રાજુલાથી દર્દી અહીંયા પેશન્ટ રિફર કરેલ છે, એ દર્દીને અમે એની સાર સંભાળ અને ખબર અંતર પૂછવા તેમજ નાસ્તો દેવા જતા હતા, ત્યારે અહીં ઊભેલા પોલીસ તંત્ર દ્વારા અમને રોકવામાં આવ્યા, અમારી પાસે લાયસન્સની માંગણી કરી। તો હું તો આ સુરતની અંદર કદાપે ગાડી આંકતો નથી, પણ મારો ભાણિયો છે એ ગાડી આંકતો હતો, એમની પાસે લાયસન્સની એવી મને ખબર નહોતી કે આની પાસે લાયસન્સ નથી, એટલે મેં કીધું ગાડી ઊભી રાખ, આપણે સાહેબને વિનંતી કરી, એટલે સાહેબને મેં વિનંતી કરી કે સાહેબ અમે દર્દી પાસે જઈએ છીએ અને અમને જવા દો, ત્યારે અમારે ટિફિન પહોંચાડવું છે, તો કે નહીં તમારી પાસે 2500 રૂપિયા દંડ થશે, સાહેબ 2500 રૂપિયા મારી પાસે દંડના છે નહીં, અને 2500 રૂપિયા દંડ તમે શેનો લ્યો છો, તો કે તમારી પાસે લાયસન્સ નથી, તમારી પાસે કાગળિયા, સાહેબ બીજું જે હોય તે ગાડી અહીંયા છે પણ તમે અમને જવા દો, તો કે નહીં 2500 રૂપિયા આપો તો જ તમને જવા દેવામાં આવશે, નહીંતર તમારી ગાડી જમા લેવામાં આવશે। ત્યારબાદ મેં એ સાહેબને એક હાથ જોડીને એક નમ્ર વિનંતી કરી, સાહેબ સ્ટાફની અંદર મેં કીધું મારો 50% પરિવાર તમારા સ્ટાફમાં નોકરી કરે છે, તમે મેં કીધું ગીર સોમનાથમાં મારો ભાઈ DSP છે એને ફોન કરીને વેરીફાઈ કરી લો કે હું ખરેખર હાસો છો, તો કે નહીં અમારે તો નિયમનું પાલન કરવું જ પડે, એટલે મેં કીધું સાહેબ નિયમ સર આલો છો એ મને ખ્યાલ છે,
અને નિયમોનું કેટલું પાલન થાય છે એ આપણે ટીવી મીડિયા મારફત આપણે જોઈએ છીએ. પણ કોરોના કાળની અંદર સાહેબ, પ્લીઝ અમને દાવા જો હું હાથ જોડીને વિનંતી કરું છું. તો એણે કીધું કે તારી તો બહુ ઊંચી પોસ્ટ લાગે છે, હવે તું પ્રદીપસિંહ જાડેજાનો ગૃહમંત્રીનો ફોન કરાય તો જ તને દાવા દેવામાં આવશે. ખરેખર ત્યારે તો મને એવું લાગ્યું કે હવે શું કરવું, પણ મારો ફોન પણ ઘેરે હતો અને મારે મિનિસ્ટર સાહેબ સાથે સારા રિલેશન પણ છે, બાવળીયા સાહેબ મારા પારિવારિક સંબંધ છે, એટલે મારો ફોન ઘેરે હતો. અહીંયાથી મંગાવ્યો અને મંગાવીને મેં બાવળીયા સાહેબને ફોન કરીને કીધું કે સાહેબ આ બાવળીયા સાહેબ, તમે મેં કીધું આ મેં કીધું પારગી સાહેબ છે મગો પોલીસ સ્ટેશનના 3052 નંબરનો બકલ નંબર છે, એ સાહેબ માથે જાડેજા સાહેબનો ફોન કરાવો તો મને દાવા દેશે અથવા મારી પાસે 2500 રૂપિયા દંડ ભરું તો દાવા દેશે. ત્યારે બાવળીયા સાહેબને એમને કીધું અને પછી અમને દાવા દીધા. તો ગુજરાતની સરકારને અને ગુજરાતની જનતાને તેમજ જે કોઈ સાંભળે એને હું આમાં માધ્યમ દ્વારા જણાવું છું કે સામાન્ય નાગરિક પાસે, બધાની પાસે કોઈ મિનિસ્ટરના નંબર નહીં હોય. આ તો મારા એક રિલેક્શન અને સંબંધને હિસાબે સાહેબે મને ફોન કરીએ અને સાહેબને કીધું એટલે સાહેબે મને દાવા દીધો. પણ ગુજરાતી તમામ પ્રજાનું શું થશે, આ ગુજરાતનું શું થશે, આ ગુજરાત કેવી રીતે બચશે, કોરોનાની સામે કેવી રીતે તંત્ર સરકારના હાથમાં નથી કે સરકાર તંત્રના હાથમાં છે, આ અમને સમજાતું નથી. ગુજરાતની પ્રજા વતી બોલું છું, એક ગુજરાતના નાગરિક વતી બોલું છું, કારણ કે હું ભાજપનો કાર્યકર છું પણ મારે ભાજપા કદાપી ટિકિટ લેવા નથી આવી. હવે જ્યારે તમે જે ટિફિન દેવા જતા હતા એ ક્યાં હોસ્પિટલે ટિફિન દેવા જઈ રહ્યા હતા? કાશીબા હોસ્પિટલમાં. કાશીબા હોસ્પિટલની અંદર આપના પેશન્ટ છે અને આપ ટિફિન દેવા જઈ રહ્યા હતા. જ્યારે એક તરફથી સરકાર તરફથી તો એવું કહેવામાં આવે છે કે કોઈ બી પેશન્ટ પાસે જતું હોય અથવા તો પેશન્ટને હેલ્પ કરવા જતું હોય તો સરકાર વિનંતી કરે છે કે એવા લોકોની તમે હેલ્પ કરો. તો જ્યારે હેલ્પ કરવા જતા હતા એ સમયે આ વસ્તુનો બનાવ બન્યો છે? હા, એ વસ્તુ બન્યું છે. અને ત્યારે મેં પણ એવું પણ એને કીધું કે સાહેબ અત્યારે આ મહામારીની અંદર સાહેબ તમે થોડીક અમને, મેં હાથ જોડીને વિનંતી કરું છું, નકર સાહેબ મેં કીધું ભગવાન છે મેં કોઈને હાથ નથી જોડેલા, આવું મેં પણ સાહેબને વિનંતી કરી. પણ છતાં પછી મને 100 રૂપિયાની પહોંચ આપીને જતો કર્યો, એટલે પૈસો તો લેવો છે, લેવો છે ને લેવો છે, ગમે ત્યાંથી લેવો છે, પૈસા સિવાય વિકાસ છે નહીં. જ્યારે આજે આપણે જોયું કે એક ગરીબ અને નાના માણસની કેટલી હદે માનસિકતાના દુખાવા ઉપર આ લોકો કઈ રીતના પૈસા વસૂલી રહ્યા છે. જ્યારે એક તરફથી કોઈ માણસ પાસે માસનો હોય તો માસનો દંડ લે છે, ચલો એ તો સરકારી નિયમના મુજબ માસ માટે દંડ લેવો છે, પણ ખરેખર લોકોની પાસેથી અમે એવું પણ સાંભળ્યું છે આજ તમે માસના માટે દંડ લ્યો છો તો કમસે કમ 10 રૂપિયાનું માસ તો એ વ્યક્તિને આપો, આવા પણ અમે શબ્દ સાંભળવા મળે છે. જ્યારે મીડિયા મારફત આ વસ્તુ અમે લોકો સરકાર સુધી પહોંચાડીએ છીએ ત્યારે અમારી પાસે ઘણી વેદના અને ઘણા સંવેદના સાથે અમારી પાસે પબ્લિક આવે છે. ત્યારે આવી જ રીતના એક ગરીબ પ્રજાને જો ટિફિન દેવા જતા હોય એવા વ્યક્તિને રોકી અને હેરાન કરવી એ કેટલી હદે વ્યાજબી છે એ આપ સરકારમાં બેઠેલા સરકારી બાબુ તેમજ આપ શ્રી સરકાર, જે ગુજરાત સરકાર છે, જે વિજય રૂપાણી સાહેબની જે સરકાર છે, એ સરકારની અંદર આટલી હદે સરકારી બાબુઓ જ્યારે ઉઠ્યા છે તો આના વિરુદ્ધ હવે એક્શન લેવાશે કે નહીં એક મોટો પ્રશ્ન છે. જ્યારે આવા લોકો ઉપર ખરેખર એક્શન લેવી જ જોઈએ એવું આજ પબ્લિક દ્વારા અમને જાણવા મળ્યું હતું. જ્યારે પબ્લિકની અંદરથી લોકો આટલી હદે હેરાન થાય છે અને છેલ્લે ન છૂટકે મીડિયાનો સહારો લેવો પડે છે, તો ખરેખર વિજય રૂપાણી સાહેબ આપને મીડિયા થકી એક આટલું જણાવવું છે કે તમે માત્ર ને માત્ર કોરોના કાળની અંદર આવા લોકોને સમજાવો અને ખાસ કે તમે કોરોનાની અંદર જ્યારે તમે વિનંતી કરી રહ્યા છો, આપના તમામ મંત્રી વિનંતી કરી રહ્યા છે કે પેશન્ટને અને દર્દીઓને આપ સંભાળો, સલાહ કરો, ત્યારે આવા સમયે આવા સરકારી બાબુ દ્વારા જે હપ્તા વસૂલી માટેથીને ઊભા રહી જાય છે એવા લોકોને આપ સમજાવો એવી અમારી ગુજરાતી વતી તેમજ સ્પીડ ન્યૂઝ મીડિયા વતી નમ્ર અરજ છે. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ, એક ગુજરાતીની, ગુજરાતના નાગરિક તરીકે મારી વ્યથા સાંભળો સાહેબ. તમે કાલે જ એક એવો જીઆર બહાર પાડ્યો છે કે કોરોના કાળની અંદર લોકોને રાહત મળે એ માટે હમણાં વાહનો માટે કોઈ પણ બીજો દંડ લેવો નહીં માસ સિવાયનો, આવું તમે ગુજરાતના પોલીસ તંત્રને અને ગુજરાતના વહીવટી તંત્રને આદેશ કર્યો છે સાહેબ. પણ
મારો એક આજનો કડવો અનુભવ એક ગુજરાતના નાગરિક તરીકે અને ભાજપના કાર્યકર તરીકે તમને હું મારી વ્યથા જણાવું છું કે રાજુલાથી અમે એક દર્દી અહીંયા સુરતમાં રિફેર કરેલા છે. માનનીય હીરાભાઈ ધારાસભ્ય હીરાભાઈએ એમ્બ્યુલન્સ મોકલી એ દર્દીને અહીં દાખલ કર્યા છે. દર્દીની અત્યારે રિકવરી પણ 50% થઈ છે. આજે સવારે અમે દર્દીની માટે શા નાસ્તો અને ટિફિન લઈને જતા હતા ત્યારે મગોવ પોલીસ સ્ટેશનના અધિકારી મહારાણા પ્રતાપ ચોક પાસે અમને ઊભા રાખી અને અમારી ગાડી ઊભી રાખવી અને અમારી પાસે લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું એટલે એમણે કીધું કે કાં 2500 રૂપિયાનો દંડ આપો. એટલે મેં કીધું સાહેબ આ દંડનો તો સરકારશ્રીએ જીઆર બહાર પાડ્યો છે, તમે આવો દંડ અત્યારે વસૂલો, અમારા ખિસ્સામાં પૈસા નથી. તો એ કે નહીં, અમારે બધું નિયમ પ્રમાણે જ કરવું પડે. એટલે સાહેબ નિયમ તો ગુજરાતના પોલીસ તંત્રએ કેટલા બનાવ્યા છે અને કેટલા તમારા નિયમ પ્રમાણે ચાલે છે એ તો સાહેબ આપણે મીડિયા દ્વારા જાણીએ જ છીએ. છતાં અમે રિક્વેસ્ટ કરી કે મારો અડધો પરિવાર તમારા પોલીસ સ્ટાફની અંદર નોકરી કરે છે. તમારે વેરીફાઈ કરવું હોય તો ગીર સોમનાથની અંદર મેં કીધું ડીએસપી તરીકે મારો ભાઈ નોકરી કરે છે, એને ફોન કરી વેરીફાઈ કરી લો. અને આ જે દર્દી છે એ પણ એક પોલીસ કોન્સ્ટેબલના હસબન્ડ અહીંયા દાખલ કરેલા છે, એની માટે અમે સારવારને સુવિધા માટે જઈએ છીએ. સાહેબ તમે અમને રિક્વેસ્ટ કરું છું, સાહેબ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યારે તમે અમને જવા દો. તો કે નહીં, કાં 2500 રૂપિયા દંડ આપ અને અથવા તો ઉપરથી કોઈનો ફોન કરાય. એટલે મેં સાહેબ કોનો ફોન કરાવવો? એટલે એણે એવું કીધું તારે તો બહુ આગળ ઓળખાણ છે, હવે તું પ્રદીપસિંહ જાડેજાનો ફોન કરાય તો જ તને જવા દઉં. ત્યારબાદ સાહેબ મેં ખિસ્સામાં જોયું તો મારો ફોન ઘેરે સારસિંગમાં હતો એટલે ફોન નહોતો. એટલે મેં મારા છોકરાને બોલાવી અને ફોન મંગાવ્યો. પછી આપણા માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને મેં ફોન કર્યો, સાહેબ મેં કીધું આ જાડેજા સાહેબને કાં રૂપાણી સાહેબનો આ પારગી સાહેબ માટે ફોન કરાવો, કારણ કે એ પારગી સાહેબે એને મને બકલ નંબર આપ્યો કે તારે જે કરવું એ કર. મારો બકલ નંબર છે 3052 પારગીભાઈ બસુભાઈ પારગી મારું નામ છે. આવી એટલી બધી એને ઉદ્ધતાએ ભરી વાત કરી. પછી સાહેબ મેં બાવળિયા સાહેબને ફોન કર્યો, બાવળિયા સાહેબે એને કીધું છે થોડા ઘણા ખખડાવ્યા એટલે મને કે હવે તું જા. રૂપાણી સાહેબ હું તમને એક વિનંતી કરું છું કે ગુજરાતના દરેક નાગરિક પાસે મિનિસ્ટરના નંબર નહીં હોય, ગુજરાતનો દરેક નાગરિક આવી રીતે કોઈ નહીં હોય. આજે હું જે છૂટો છું છે હું તો બાવળિયા સાહેબનો પાડ માનું છું, આભાર માનું છું કે મારો એને ફોન રિસીવ કર્યો અને એને સાહેબને કીધું અને મને જવા દીધો. આ રીતે ગુજરાતનું વહીવટતંત્ર સાહેબ કામ કરશે તો આપણે કોરોનાને કઈ રીતે હરાવી શકશું? સાહેબ ગુજરાતીની વ્યથા સમજો. તમે તમારે કોઈ પણ મીડિયાને મારી સામું લાવીને નિવેદન લેવું હોય તો હું આ જ નિવેદન આપીશ, કારણ કે અમારે દિલની વ્યથા સમજો. સાહેબ તમે ગુજરાતના મુખ્ય સંવેદનશીલ મુખ્યમંત્રી છો, આ વહીવટીતંત્ર તમારું આમ ન ચાલે. સાહેબ આવું ન ચાલે. આ તો એક જવાબદાર નાગરિક તરીકે તમને વ્યથા મારી જણાવું છું. હું ભાજપનો કાર્યકર છું પણ મારે કોઈ દી તમારી પાસે ટિકિટ નથી માગવી, મારે કોઈ દી ચૂંટણી નથી લડવી, ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની હોય. હું તો એક ગુજરાતી જ છું અને ગુજરાત માટે બોલ્યો છું. આ કોઈ મેં પબ્લિક સિટી મેળવી અને મારે કોઈ રાજકીય ક્ષેત્રમાં આવવા માટે નથી બોલતો. સાહેબ આ મારી વ્યથા બોલે છે.